अपने ही हैड क्लेवरली डिस्पोज धैम ऑफ थ्रू हिज गैन एनी टोळकी द्वारा एने बहु चालाकीपूर्वक आ बधीज वस्तुओं ने निकाल कर नाख्यो हतो। कोर्ट में एने बधा आक्षेपों नकारी काढ़या, डिनाइड एटले नकारवू ना पाड़वी। समवन एल्स सीम्स टू हेव टेम्पर्ड विथ रामसिंग 070's प्रोग्राम्स। एने आवी दलील करी, आर्ग्यूड એટલે દલીલ કરી કે કોઈકે આ રામસિંગ 070ના કાર્યક્રમમાં ચેડા કર્યા છે, TAMPERED ટેમ્પર્ડ એટલે ચેડા કર્યા છે, ચેડા કરવા। અહીંયા એ દલીલ કરે છે કે કોકે આમાં રામસિંગના કાર્યક્રમમાં એના પ્રોગ્રામમાં કોકે ચેડા કર્યા હોય એવું લાગે છે। પોલીસે તો મને ઘરે જોયો તો, હું તો ઘેર જ હતો એટલે મેં કંઈ કર્યું નથી, આવી એણે દલીલ કરી। કાઉન્સલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ। કાઉન્સલ એટલે અહીંયા વકીલ, એનું નામ છે ગોયલ, અટક છે ગોયલ, વકીલ ગોયલ એણે ગળું સાફ કર્યું અને જજની વધારે નજીક પહોંચ્યા। Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh Robot. I request Ram Singh Robot to be called in the court. Well, counsel Goyal, એટલે કે ગોયલ વકીલ છે, એણે જજને આવી રીતના વાત કરી કે આ મિસ્ટર ચોપરાના જે ખુલાસા છે, એક્સપ્લેનેશન એટલે આમ તો સમજૂતી થાય પણ અહીંયા આપણે અર્થ લેવો પડે ખુલાસા, કે આ મિસ્ટર ચોપરાના ખુલાસાઓને ધ્યાનમાં રાખીને અને છેલ્લા થોડા દિવસોની બધી ઘટનાઓ, હેપનિંગ્સ એટલે ઘટનાઓ, હેપન એટલે બનવું, એના ઉપરથી આ નાઉન બને છે। તો છેલ્લા થોડા દિવસોની ઘટનાઓને ધ્યાનમાં લઈને જ્યારે કેટલાક સો મેની જ્વેલર્સ એટલે કે ઘણા બધા ઝવેરીઓએ અને ક્યુરિયો ડીલર્સ, આ નવો શબ્દ છે, કલાના નમૂનાના વિક્રેતાઓને જે અસર પહોંચી છે એને લીધે એવું લાગે છે કે આપણે આ રામસિંગની કાર્યપદ્ધતિ જાણવી અગત્યની છે, એટલે કે આપણે એ કઈ રીતે કામ કરે છે એ જાણવું જરૂરી છે। તો એના માટે આપણે કોર્ટમાં રામસિંગ રોબોટને બોલાવવાની હું વિનંતી કરું છું, આવું વકીલ ગોયલે કહ્યું। રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ। બીજા દિવસે સવારના વર્તમાનપત્રોમાં આ હેડલાઇન છપાયેલી હતી કે રોબોટ કોર્ટમાં જાય છે, આવું ભાગ્ય જ બનતું હોય એટલે છાપાવાળાને તો હેડલાઇન મળી ગયા। ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ। બીજે દિવસે આ છાપામાં આવી ગયું એટલે બીજે દિવસે આખી કોર્ટ ખીચોખીચ ભરાઈ ગઈ, ઓવરક્રાઉડેડ એટલે ખીચોખીચ ભરેલું, તો ખીચોખીચ ભરાઈ ગઈ લોકોથી। શા માટે? તો કે આ રોબોટને સાક્ષીના પાંજરામાં ઊભેલો જોવા માટે આતુર, કીન KEEN કીન એટલે આતુર, જોવા માટે આતુર લોકોથી બીજે દિવસે તો કોર્ટ આખી ખીચોખીચ ભરાઈ ગઈ। કાઉન્સલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ। છેલ્લી ઘડી સુધી આ વકીલ ગોયલ એ મુદ્દાઓ ટીક કરતા હતા, નોંધતા હતા। હી એપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા। એ બહુ આત્મવિશ્વાસુ લાગતો હતો, એને તો એમ જ હતું કે આ હું જ સાચો છું એવું આ વકીલને લાગતું હતું, અને ક્રિસ્પ એટલે ચોક્કસ। તો આ વકીલ ગોયલ એ આત્મવિશ્વાસુ અને ચોક્કસ લાગતા હતા પણ
સો વોઝ પ્રેમ ચોપરા. તો પ્રેમ ચોપરા પણ એવો આત્મવિશ્વાસ જ હતો, એને એમ જ હતું કે હું જ જીતી જઈશ. એટલે બંને પક્ષે એવો કોન્ફિડન્સ બંનેમાં જોવા મળે. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. શું વિશ્વાસ હતો પ્રેમ ચોપરાને? એને એમ હતું કે આ યંત્ર ક્યારેય તેના માલિકને દગો આપે નહીં. બિટ્રે એટલે દગો આપવો, દગો કરવો. એને પ્રેમ ચોપરાને આ વિશ્વાસ હતો કે નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. આ યંત્ર માનવ ક્યારેય પણ તેના માલિકને દગો આપે નહીં. માસ્ટર એટલે માલિક. ધ પ્રોસિડિંગ્સ બિગેન એન્ડ રામસિંગ 070 એપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહી, કોર્ટમાં જે કાર્યવાહી થાય તે શરૂ થઈ, અને રામસિંગ 070 એ સાક્ષીના પાંજરામાં દેખાયો. યોર ઓનર કાઉન્સેલ ગોયલ બિગેન. વકીલ ગોયલે શરૂ કર્યું. નામદાર સાહેબ, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ દેટ ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. કાઉન્સેલ ગોયલે આ રોબોટ, સુપર રોબોટ પ્લાઝામાંથી જ્યાંથી આની ખરીદી કરી હતી એને ત્યાં તપાસ કરી આવ્યો, અને એને એવું કહેવામાં આવ્યું સુપર રોબોટ્સ દ્વારા કે એમાં જે મેમરી ટેપ હોય, યાદ શક્તિ, યાદ રાખવાની જે સ્મૃતિની પટ્ટી હોય, ટેપ એટલે પટ્ટી, ડિઝાઇન્ડ ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ, આ પ્રકારના રોબોટમાં રચના કરવામાં આવેલી આ જે સ્મૃતિની પટ્ટી હોય એમાં છેલ્લા અઠવાડિયાની માહિતી હોય છે. ઇન્ફોર્મેશન એટલે માહિતી, અને પ્રીવિયસ એટલે અગાઉના, અગાઉના અઠવાડિયાની માહિતી તો એની અંદર હોય જ છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. ન્યાયાધીશે કહ્યું કે આ કેસ તો પખવાડિયા, ફોર્ટ નાઇટ એટલે પખવાડિયું, 15 દિવસનો ગાળો, એને ફોર્ટ નાઇટ કહેવાય. તો આ 15 દિવસ પછી આ કેસ શરૂ થયો, આ બનાવ બન્યો, રામસિંગ પકડાયો, એનો બનાવ બન્યો એના પખવાડિયા પછી, એટલે કે 15 દિવસ પછી તો આ કેસ શરૂ થયો છે. તો જરૂરી માહિતી, નીડેડ ઇન્ફોર્મેશન, નીડેડ એટલે જરૂરી માહિતી એમાંથી ભૂસી નાખવામાં આવી હોય, વાઇપ એટલે ભૂસી નાખવો, એની ઉપરથી વાઇપર શબ્દ આપણે જાણીએ છીએ, જે પાણીને સાફ કરવાનું હોય એ. તો કહે છે કે આ માહિતી, જરૂરી માહિતી તો એમાંથી ભૂસી નાખી હશે, આવું ન્યાયાધીશે પોતાનું અનુમાન રજૂ કર્યું. કાઉન્સેલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. વકીલ ગોયલે નરમાશથી પ્રેમ ચોપરા સામું તાકીને જોતા કહ્યું, સોફ્ટલી એટલે નાજુકાઈથી, અને સ્ટેર STARE મૂળ સ્પેલિંગ છે, સ્ટેર એટલે તાકીને જોવું, પ્રેમ ચોપરા તરફ તાકીને જોતા હળવાશથી આ વકીલ ગોયલે સ્મિત કર્યું, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચડ ઓફ, સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એણે સ્મિત કરીને પ્રેમ ચોપરા સામે જોઈને કહ્યું કે સર આ રોબોટને તો એ પ્રસંગ બન્યો, બનાવ બન્યો ત્યારથી એનું કાર્ય સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યું છે, એટલે કે બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ, ફેલ એટલે પડી જવું. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો કે લે આને તો બધી ખબર પડે છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પણ એને વિશ્વાસ હતો કે રામસિંગ 070 એના માલિકની આજ્ઞા માનશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ, જે બધા રહસ્યો હતા એ સીલ કરી દીધા હતા, બંધ કરી દીધા હતા. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. જજે હુકમ કર્યો વકીલને કે તમે આગળ ચલાવી શકો છો.
तो अहीं सुधी आपणे आजे अभ्यास कर्यो छे पेज नंबर 17। अगाउ आपणे पेज नंबर 16 पण अभ्यास कर्यो छे। तो आ बन्ने जे पाठ छे, पाठना पार्ट 1 अने पार्ट 2 एवा तमने विडियोमां नाम जोवा मळशे। तो बन्ने ने फरी एक वार निराते वाँची जजो। वाँच्या पछी जे अघरा शब्द होय એ શબ્દોનો અર્થ શોધવા પ્રયત્ન કરજો। આમ તો જ્યારે પાઠ ચાલતો હતો ત્યારે મેં આ બધા જ શબ્દો તમને સમજાવ્યા છે, હું અર્થ પણ કહેતી ગઈ છું, છતાંય તમને કોઈ પણ તકલીફ હોય તો મને કહી શકો છો, તમે મેસેજ પણ કરી શકો છો અથવા તો ફોન પણ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમારો અભ્યાસ સરસ રીતે ચાલુ રાખજો। 10મું ધોરણ છે એટલે સઘન અભ્યાસ ખૂબ જરૂરી છે। આપણે આજે 18મા પેજનું કામ પૂરું કરશું, પછી હું તમને સ્વાધ્યાય પોથીમાંથી એના ક્વેશ્ચન આન્સર ને એક્સરસાઇઝ એ લખવા આપીશ। પણ અત્યારે હું તમને હોમવર્કમાં આપું છું કે આ પાઠ આખો ફરી વાંચી જાઓ, સમજો, અઘરા શબ્દો લાગતા હોય તો નોટ ડાઉન કરો, એની નોંધ બનાવો, કેમ કે આમાંથી જ ખાલી જગ્યા પૂછાય છે તમને। તો આ સઘન અભ્યાસ ખૂબ જરૂરી છે। અસ્તુ, આભાર।